નમસ્તે, કેમ છો જામનગરવાસીઓ? મને ઓળખ્યો ઓળખ્યો કોણ? નટુ કાકા. અરે, નટુ કાકા તો આજકાલ બન્યો, છેલ્લા 13 વર્ષ પહેલાં. પણ હું પહેલાં જામનગરમાં 50 વર્ષ પહેલાં નાટક કરી ગયો છું. અનુપમ ટોકીઝમાં કોઈનું મીંડળ કોઈના હાથે નાટક સરસ ચાલતું હતું. મોહનભાઈનું થિયેટર હતું, ઉપર હોટલ હતી, લીના હોટેલ, એમાં અમે રહેતા હતા. અને શું સુપરહિટ નાટક હતું. ત્યાર પછી મારું એક જૂનું પેપર, જેમાં મારા એ વખતે 4 લાઇન પણ ઇન્ટરવ્યૂ છપાતા, નરભેરામ ઠક્કર, એ પેપરનું નામ નોબત. આજે 50 વર્ષે બી નોબતવાળા ઇન્ટરવ્યૂ મારું લેવા આવ્યા છે, અને તમારું ટીવી ચેનલવાળા પણ મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. મને કેટલી બધી આનંદ છે, બહુ જ ખુશ છું ભાઈ. તમને બધાને મળીને હું ખૂબ ખુશ છું. આજે મારું અહીંયા આવવાનું પ્રયોજન તો એટલા માટે હતું કે હમણાં મારું બહુ મોટું ઓપરેશન થયું, અને ઓપરેશન સક્સેસપૂર્વક થઈ ગયું. આજે હું હતો એવો પાછો સાજો થઈ ગયો. લગભગ 8 મહિનાથી હું ઘરમાં હતો, પણ ઓપરેશન સરસ થઈ ગયું. અને જામનગરની બાજુમાં એક નાનકડું ગામ છે સિક્કા, ત્યાં ખોડિયાર માનું એટલું મોટું મંદિર છે. અને એક બેન છે ઈરાબા, એ ખોડિયાર માનો સાક્ષાત અવતાર છે. એમણે મને કીધેલું કે દીકરા, તને બધું સારું થઈ જશે તો ચોક્કસ આવજે, હું દર્શન માટે ખાસ આવેલું. અને કાલે હું બોમ્બે જઈશ. તમારા બધાના આશીર્વાદથી, હીરાબાના આશીર્વાદથી, ખોડિયારમાના આશીર્વાદથી આ મહિનાના એન્ડમાં હું પાછો, જેવો ગડા ઇલેક્ટ્રોનિક્સ ચાલુ થઈ જશે, કે હું પાછો નટુ કાકા તરીકે આવી જઈશ. નટુ કાકા આમ ખુશ છે, તમારા બધાથી ખુશ છે, પણ મારી એક જ તકલીફ છે કે જેઠાલાલ શેઠ મારો પગાર નથી વધારતા. જ્યારે કહું શેઠજી મારી પગાર બઢાઈએ ના, સીધી મારી પગાર બઢાઈ, તો કે બાદમાં 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 દેખાવ દેખા દો, એમ કે આટલા વર્ષ થઈ ગયા બોલો. પણ અમારા નિર્માતા અસિત મોદી છે ને, આ સિરિયલના પ્રોડ્યુસર ભગવાનનો માણસ છે, જેણે મને આજ સુધી સાચવી રાખ્યો છે, જાળવી રાખ્યો છે. આજે નટુ કાકા જે કંઈ બી છે એ માત્ર તારક મહેતા કા ઉલટા ચશ્માના હિસાબે જ છે. બાકી હું બી સ્ટ્રગલ કરતો હોત ને ક્યાંક નાના મોટા કામ કરતો હતો, પણ મને નટુ કાકા એટલું મોટું નામ આપી દીધું, એટલું મોટું નામ આપી કે આજે મારા નાના નાના છોકરાઓ નટુ કાકા કહીને બોલાવે છે. ઘનશ્યામ નાયક તો મને કોઈ બોલાવતું જ નથી. એરોપ્લેનમાં બેસું તો કે નટુ કાકા, નટુ કાકા. અરે, મને કહા કોઈ ઘનશ્યામ નાયક બોલતા નહીં. વાહ તક કે મેરે બેટે કી બેટી હૈ વો મુજે નટુ દાદા બોલતા, બોલે નટુ દાદા. મેને કહા અરે રામ રામ રામ, કોઈ બાત નહીં, ये ईश्वर की कृपा है. आप लोगों ने मुझे सराहा, आप लोगों ने मुझे प्रेम दिया. तमे लोग कोई बताए प्रेम करो छे, आजे पण तमे प्रेम करो छो, ये पण मधुर आनंद की बात छे. बीजू मारा एक मित्र छे जामनगर ना, खास मित्र चंदुभाई बारदान वाला, एमना पिताश्री जूनी रंगभूमि ना नाटकों ने एटला शौकीन हता. हरजीवन दास भाई बारदान वाला ये एटला बधा नाटक ना शौकीन हता के બોમ્બે કાલવાદેવી ભાંગવડી થિયેટરમાં દર શનિવારે ટિકિટ એમની બુક હોય. શનિવારે ફ્લાઇટમાં આવે, નાટક જુએ ને પાછા રવિવારે જામનગર આવી જાય. બોમ્બે જામનગર, જામનગર બોમ્બે, આ નાટકોનો જમાનો હતો. મારા પિતાશ્રી રંગલાલ નાયક, જે પાછળથી ફિલ્મોમાં કોમેડિયન થયા, એ પણ બહુ મોટા કોમેડિયન. મારા દાદા કેશવલાલ કપાતર, જેમના ગીતો આજે પણ ફેમસ છે, ઝટ જાઓ, ચંદનાર લાવો, આ બધા મારી છેલ્લી 7 પેઢી કન્ટિન્યુઅસ આ ક્ષેત્ર કાર્યરત છે. અને ઈશ્વરની કૃપાથી બસ મારી છેલ્લી જ ઈચ્છા છે કે ભગવાન મને મારે તો મેકઅપ સાથે મારજે, છેલ્લો શ્વાસ મારો મેકઅપ સાથે છૂટે. હું તો ત્યાં સુધી કહું છું કે તારક મહેતાના સેટ ઉપર મારો પ્રાણ છૂટી જાય. છેલ્લો સીન મારું ભજવી ગયો, પ્રાણ મારી ઈચ્છા ત્યાં મારો દમ છૂટે. પણ એવી તો ઈશ્વરના હાથમાં છે, આવ્યું છે, મારા હાથમાં નથી. પણ એક ઈચ્છા ખરી મારી કે આમાં આમાં જ મારો શ્વાસ છૂટવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. દરેક પત્રકારનો હું બહુ જ પ્રેમી છું, મીડિયાવાળાનો હું આભારી છું, પત્રકારોનો આભારી છું, ટીવી પત્રકારો બધાનો ખૂબ આભારી છું. તમે બધાએ મને બહુ સહકાર આપ્યો છે. ઘનશ્યામ નાયક મારું સાચું નામ છે, તમે મને ઘનશ્યામ નાયક તરીકે બોલાવજો. પણ ના, મને ખાતરી છે તમે નટુ કાકા જ બોલવાના. ઓકે, બાય, થેન્ક યુ. જય જામનગર, જય ગુજરાત.